गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज बहुत बधा दिवसों पछी हूँ ब्लॉग करी रही छूँ केम के ऑलरेडी बहुत बधा ब्लॉग्स पड़ा है एवं जे मैं अपलोड नहीं कराया तो हूँ अत्यारे धीरे धीरे करी रही छूँ। तुम लोग लास्ट के दिवस से जोता हशो कि रिसेंट मारा ब्लॉग नहीं आ रहा। हूँ डेट मेन्शन करूँ छूँ आगे बहुत जूना जूना सॉन्ग शूट थे बदा हूँ ब्लॉग अपलोड करूँ छूँ। तो आज मैं कीधु चलो हूँ ब्लॉग शूट कर लूँ। हूँ जिम आई छूँ आज भाई तब बहुत बधो वरसाद आया तो सैटरडे है 10 तारीख है मतलब ब्लॉगना चार पाँच दिवस पहला जो वरसाद आया तो सांजे बपोर थी सांज सुधी में आया तो 1.5 कलाक ए दिवस है। आज आखो दिवस हूँ घरे थी पर मारे बीजू बधु काम तो नानू मोटू हूँ पूरू करती थी और अत्यारे हूँ आई छू जिम। जिम थी जवानी छू नेल्स करवा। तमने नेल्स देखाता हे के गंदा थी गया है नेल्स बहुत गंदा थी गया है तो जेल पेंट करवा जवानी छू और बस कहीं नहीं चलो जिम आई छू जिम कर लूँ और पछी मळी आपणे बाय। पहला एसी बंद करूँ छूँ कम के फ्लो सीधो मारा माथा पर आए स्ट्रेट करूँ तो मारा फेस पर आए मोटा पासे हद के लिए तू तो हानिकारक એટલો કંટાળો થઈને ટ્રેડમિલ પર આવ્યા પછી 2-5 મિનિટ તો વિચારું કરું ના કરું સ્ટાર્ટ કરું બોડીમાં એટલી બધી આળસ ઘૂસી ગઈ છે ને બટ ઇટ્સ હાઈ ટાઈમ જો તમારા જીમનો એકવાર નજારો અને ચલો આપણે સ્ટાર્ટ કરીએ આપણું ટ્રેડમિલ જે વરસાદ આવે તો બાય બાય હેલો 9:40 થયા છે દસ વાગે જીમ બંધ થાય છે તો મારે જમ્પિંગ ચેક કરવું છે જમ્પિંગ ચેક કરી લઉં 100 કરું છું રોજ તો વરસાદ આવે છે મારે નથી આવતો પણ આવ્યો હતો ને એક મિનિટ કેમેરો ખરાબ છે જમ્પિંગ જે કરવું છે તો એ કરી લઉં આની પહેલાંની ક્લિપ ખબર નહીં કેમ યલ્લો યલ્લો શૂટ થઈ આખી એટલે મેં અડધેથી કટ કરી ફોન મસ્ત સેટ કરી દઉં રોજ તો હું 100 જમ્પિંગ ચેક કરું છું એક મિનિટ ફોન પ્રોપર પકડી લઉં રોજ તો હું 100 જમ્પિંગ ચેક કરું છું પણ આજે 50 કરું એવું આળસ આવે છે પણ જો કે બીજા 50 કરવામાં હાર્ડલી 2-3 મિનિટ થશે તો ખોટો ટાઈમ વેસ્ટ કરવા કરી લઉં અને પછી જઉં હું નેલ્સ કરવા માટે બાય ધ વે આવતીકાલે કદાચ નોટ શ્યોર કદાચ હું હેર કલર કરાવવા માટે જવાની છું હું છે ને હાઇલાઇટ્સના હેર કલરને બધું મારા બર્થડે પર કરાવતી હોઉં છું તો આ વખતે મેં કહીશ નહોતું કરાવ્યું કેમકે બર્થડેના 1-2 દિવસ પહેલાં જ હું આવી હતી ત્યાંથી મનાલીથી ટાઈમ નહોતો રહ્યો પછી મને એમ થયું કે હવે આટલું લેટ થઈ ગયું શું કરાવું પણ પાછી મારી ઈચ્છાઓ જાગી છે તો કદાચ હું આવતીકાલે જવાની છું જોઈએ હજુ સુધી કંઈ ડિસાઇડેડ નથી ભાઈ દવે તમે લોકોએ આના થોડા દિવસો પહેલાં એક વ્લોગ જોયો હશે ફાઇનલી જીમ સ્ટાર્ટ કર્યું એ વાળો એ વ્લોગ જે આ વ્લોગ તમે અત્યારે જોઈ રહ્યા છો એના કરતાં મહિના પહેલાંનો છે 1 મહિના ઉપર થઈ ગયું હશે એ વ્લોગને અને વચ્ચે એના પછી મેં કંઈ જીમનું આવું છું રેગ્યુલર પણ મેં કંઈ શૂટ નથી કર્યું તો એ વખતે અને આ વખતે મતલબ એ ટાઈમથી આ ટાઈમમાં મારા બોડીમાં ચેન્જીસ છે મારું હું અત્યારે નહીં કહું કે કેટલું હતું પણ મારું ઓલમોસ્ટ 4 કિલો ઓછું થયું છે જીમમાંથી અને 1 મહિનામાં મેં બહુ બધી વાર ચીટ ડે કર્યું છે બહુ બધું બહારનું ખાધું છે જે લોકો મને ઇન્સ્ટા પર ફોલો કરતા હશે એ લોકોને ખ્યાલ છે કંઈ ને કંઈ ખાતી રહું છું એટલે ડાયટ ફોલો કરું છું થાય એટલું અને મારું 4 કિલો વજન ઉતર્યું છે પણ હું તમને બતાવું બરાબર તો જ્યારથી મેં જીમ જોઈન કર્યું ત્યારથી અત્યાર સુધીમાં 4 કિલો મારું વજન ઉતર્યું છે કપડાં હું બહુ જ લૂઝ પહેરું છું એટલે ખ્યાલ નથી આવતો
પણ કદાચ ખ્યાલ આવે તો, ખબર ને નહીં ખ્યાલ આવે. એકચ્યુઅલી મારી હાલત એવી છે, પેલી કહેવત નથી, સમુદ્રમાંથી એક ખૂબો ભરીને પાણી બહાર નીકળે તો કંઈ ફરક ના પડે એવી હાલત છે. ગેઇન જ એટલું બધું કર્યું છે કે 3-4 કિલો ઓછું થાય દેખાતું જ નથી. કંઈ નહીં, થઈ જશે. કોઈ નથી જીમમાં મારા સિવાય. જીમ બંધ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચલો જઈએ નેલ્સ કરાવવા. 10 વાગે આવીશ એવું કીધું તું મેં. ચલો બાય બાય. શેડ છે અને હાથમાં પણ. બસ આજે હેલ્પ પણ કરીને આવી છું, લેટ થઈ ગયું છે. ઘરે જાઉં. ચાલો હાલો પડા કોફી. મમ્મીએ જો ઘીમાં કેટલી નાની સ્પૂન રાખી છે. હું વધારે ઘી ખાઉં છું ને એટલે. હેલો, તો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને નેક્સ્ટ ડેના 3 વાગ્યા છે. 3:15 મારો મૂવીનો શો છે. હું બ્રહ્માસ્ત્ર જોવા માટે જઉં છું. રિવ્યૂ જોયા નથી કેવું છે કેવું નહીં, પણ હું જઉં છું. મમ્મી મારી સાથે છે, નિશાને આવવાનું કીધું હતું, પણ નિશા ના આવી શકે કેમ કે એનું હમણાંથી આવવાનું બહુ જ વધી ગયું છે. તો એને કીધું થોડા ટાઈમ પછી હું આવીશ, તો એ નથી આવી. અને બસ કંઈ નહીં, હું જઉં છું. ગાડીમાં બેઠી, ગાડીમાં એકદમ આગના પેલા ઘોડા એ હોય ને, એટલી બધી ગરમી છે. તમે જોઈ શકો છો. એસી ચાલુ કર્યા પછી આવી હાલત છે. બાય ધ વે, મેં કાલ આવવાનું યુઝ કરાવ્યા હતા. હમણાં શાંતિ બતાવું. ઉતાવળ છે એની. પહેલાં મારી એક ફ્રેન્ડ છે ફાલુ, જેને તમે લોકો જોઈએ છે આગળના વ્લોગમાં કે મારી જોડે છે. મને હલી આવી હતી એ, તો એ ફાલુને એક પાર્સલ આપવા માટે જવાનું છે, એનું બેગ આપવા માટે જવાનું છે. તો અને એક વસ્તુ કલેક્ટ કરવાની છે ને એક આપવાની છે. તેને મળીને 3:30 શો છે. 3 વાગી ગયા છે. મને પહોંચતા જ 15-20 મિનિટ થશે, તો હું લેટ થઈશ. તો ચાલો ફટાફટ બ્લોગ પછી કરું. પહેલાં ત્યાં મજૂ થિયેટરમાં પહોંચીને પછી જ તમને પણ મળું હવે. બરાબર. હેલો, તો બહુ ઉતાવળમાં છીએ. આ પાર્સલ આપી દીધું અને લઈ લીધું જે લેવાનું હતું એ. અને મારા કઝિનનો મેસેજ આવ્યો હતો કે શું કરો છો, ફ્રી છો? તો અમે લોકો મૂવી માટે નીકળતા હતા, હવે એને પિક કરવા માટે આવ્યા છીએ. 3:15 નો શો છે અને 3:20 તો ઓલરેડી થઈ ગઈ છે. લેટ છીએ અમે લોકો બહુ જ. કેવી લાગી મમ્મી ફિલ્મ? મસ્ત લાગી. તારો ફેવરેટ કોણ હતો આમાં? તારા ફેવરેટ ફેવરેટ કોણ હતા? મમ્મીને આમ હ્યુજ 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 ક્રશ છે અમિતાભ બચ્ચન પહેલેથી. અને મારો ફેવરેટ નાગાર્જુન સાગર એસઆરકે. તો ફિલ્મ સારી છે. રિવ્યુમાં બધાએ કીધું હતું ઓકે ઓકે છે. વન ટાઈમ વોચ. સ્ટોરી નથી સારી, બનાવી સારી છે. અમે લોકોએ જેટલું જોયું અમારા લોકો મજા આવી. જોડે પછી બી મજા આવશે. મસ્ત છે ને, ઇન્ટરેસ્ટિંગ છે. અમે લોકો લેટ પણ પહોંચ્યા ત્યારે એક સોંગ તો નીકળી ગયું હતું. ચાલો બહાર જઈએ, કંઈ લેતા આવીએ ખાવા પીવા. ચાલો વોશરૂમમાં આવ્યા હતા. ત્યાં બહારથી અવાજ આવે, મમ્મી કે વરસાદ તો નહીં ગાજતો ને? તો ખોલીને જોયું તો વરસાદ જ છે. મેં ક્લિપ આખી શૂટ કરી આપણે બનાવી વ્લોગમાં. અમે તારો ફેસ જ નથી ચાલ શકે, કેમકે બેક કેમેરાથી બધા કે બેક કેમેરાથી શૂટ કરવાનું સારું આવે. સારું આવે પણ ફેસ ના આવ્યો. જો આ છે પેન્ટ મેં કરાવી હતી, ડાર્કમાં આવ્યું છે અને હેન્ડ્સમાં પણ આવ્યું છે. સિમ્પલ સોબર. મમ્મી વોશરૂમ ગઈ હતી, હવે વોશરૂમની બહાર આવી છું. ખબર નહીં મમ્મી આમ ગઈ કે આમ ગઈ ક્યાં ગઈ. બહાર તો એકદમ વરસાદ આવવાની તૈયારી છે, જો ટાઈમ પણ ગયો છે. ચોકી મંદિરનું તમને પણ દેખાયું હશે, વરસાદ આવી ગયો છે. વીજળીનો અવાજ આવતો હતો અંદર સુધી. અહીંયા વોશરૂમ માટે ઉભી રહ્યા હતા. મમ્મી સોરી. મજા આવી? મસ્ત છે. પાર્ટ 2 જોવા આવીશું કે નહીં? આવશો. સૌથી વધારે કોને જોવાની મજા આવી? રણવીર તો હતો ને મમ્મી? રણવીર હતો. રણવીર ક્યાં હતો? દીપિકા નો ભર હતો. અમિતાભ બચ્ચન ને જોવાની મજા આવી? મને તો એસઆરકે અને દીપિકા બહુ જ નાનો રોલ હતો એ લોકોનો, પણ મજા આવી. દીપિકા તો ફેસ બી ક્લિયર નથી થયો કે દીપિકા છે, પણ એની બોડી લેંગ્વેજ પરથી જ ખબર પડે કે દીપિકા છે. કિધર હે, કઈ જ નહીં દેખાતો, એટલો બધો વરસાદ આવે છે. બાપરે. હા, આપણે મૂવીમાં તો ત્યારે ના આવતો, આપણને ખબર જ નથી.
હેલો, ખબર નહીં હું દેખાઉં છું કે નથી દેખાતી. તો મૂવી પતાવીને હું ઘરે ગઈ હતી. બહુ જ વરસાદ આવ્યો હતો અને કલાક દોઢ કલાક પછી હું કામથી બહાર આવી છું. પરમ દિવસે મારે એક ચણિયાચોળીનું શૂટ છે, તો એ ચણિયાચોળીના માપને એ બધી વસ્તુ માટે હું આવેલી છું બહાર અત્યારે અહીંયા નારણપુરા સાઈડ. તો હું એ પતાવી દઉં અને પછી ઘરે જવું. આવતીકાલે શૂટિંગ છે, એની પેકિંગ પણ કરવાની છે. શૂટિંગમાં જવાનું એક્સાઇટમેન્ટ હોય, મજા આવે આ તે, પણ શૂટિંગની પેકિંગ સૌથી બોરિંગ કામ. પેકિંગ કરવાની, એક વસ્તુ યાદથી મૂકવાની, કોસ્ચ્યુમ, જ્વેલરી આ તે, જૂતા, મેકઅપ, મતલબ મેકઅપ આર્ટિસ્ટ હોય છે પણ તો બી આપણે જે ખુદનું જે વસ્તુ વાપરતા હોય આ હોય તે હોય, નાની નાની બહુ બધી વસ્તુ હોય છે. તો પેકિંગનો બહુ કંટાળો આવે છે, મને બહુ આવે છે. અને જેટલા લોકો શૂટિંગમાં કામ કરતા હશે, જે બી આર્ટિસ્ટ હશે, એ લોકોને પણ આવતો હશે. ચલો કંઈ નહીં, હું જોઉં અંદર અત્યારે. તો હું રાતના 1:30 વાગે એન્ડિંગ લઈ રહી છું વ્લોગની. એકચ્યુઅલી આ વ્લોગમાં કંઈ વધારે એવું કંઈ છે જ નહીં ઇન્ટરેસ્ટિંગ. કાલે હું જીમમાં ગઈ હતી, જીમથી પછી ગઈ હતી નેલ્સ કરાવવા માટે, તમે જોયું હશે. અને આજે બપોરે 11 વાગ્યાની આસપાસ ઉઠી હતી. ઉઠીને થોડો ફોનમાં ટાઈમ પાસ થયા અને તેને વ્લોગ, હા વ્લોગ અપલોડ કર્યો હતો એટલે વ્લોગનું થોડું કામ કર્યું. અને પછી મૂવી જોવા માટે ગયા હતા. હું અને મમ્મી બંને મૂવીથી રિટર્ન થયા, બહુ જ વરસાદ આવતો હતો. અને પછી હું ઘરે આવી 1-1.5 કલાક પછી, જે મારું પરમ દિવસે શૂટ છે, ચણિયાચોળીનું શૂટ છે, અને માપ માટે અને એના ટ્રાયલ માટે બધા કામથી હું ગઈ હતી. તો ત્યાં ગઈ, ત્યાં પહોંચીને મારો ફોન બંધ. બ્લોગ શૂટ કરતી હતી અને મતલબ બ્લોગની ક્લિપ શૂટ કરતી હતી આ જ બ્લોગની, અને ફોન બંધ થઈ ગયો હતો. એના પછી હું ત્યાં ગઈ, 1-1.5 કલાક જેવું મારે ત્યાં થયું હશે. ત્યાંથી હું ઘરે આવી, ફોન ચાર્જમાં મૂક્યો. આવતીકાલે સવારમાં શૂટિંગ છે, એની પેકિંગ કરતી હતી, પેકિંગ થઈ ગઈ છે. અને બસ અત્યારે ચેન્જ કર્યું મેં, ફ્રેશ વ્રેશ થઈ અને નાઇટ ડ્રેસ પહેરીને મેં કીધું ચલો બ્લોગ. ફોનમાં કેટલાય દિવસથી સ્ટોરેજનો બહુ જ પ્રોબ્લેમ છે, તો ક્લિપ શૂટ કરતાં કરતાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું અને ઉપર જે 1, 2, 3, 4, 5 કાઉન્ટિંગ બતાવતું બંધ થઈ ગયું, એટલે વચ્ચે સ્ટોપ લાગ્યું. શું કહી દેતી હું, હા, પછી ચેન્જ વેન્જ કરીને બેઠી છું. પેકિંગ કરી મેં આવતીકાલ ના શૂટિંગની. આવતીકાલનો વ્લોગ અલગ આવશે, જ્યારે સોંગ રિલીઝ થશે ત્યારે તમને જોવા મળશે. તો બસ ચલો કંઈ નહીં, હું અત્યારે વ્લોગને એન્ડ કરું છું. મૂવી સારી લાગી, બ્રહ્માસ્ત્ર સારી લાગી મને. મેં રિવ્યૂ બધાના મિક્સ જોયા હતા, આવીને પછી મેં જોયું. જતાં પહેલાં તો મને કંઈ ખ્યાલ નહોતો, કદાચ આટલો બધો કંઈ ખ્યાલ નહોતો. આવીને મેં જોયું, બધાએ મિક્સ કીધું કે ઓકે ઓકે છે, કેમ ગઈ જોવા માટે, ઠીક મૂવી છે આ તે, પણ સાચું કહું મને તો બહુ સારી લાગી. સ્ટોરી ઓકે ઓકે, VFX ને બધું જે છે અંદર એ બહુ મસ્ત છે, ઇન્ટરેસ્ટિંગ છે. જોવું મતલબ જે પેલું ફની અને નકલી નકલી ટાઈપ લાગે ને અમુક ફિલ્મોમાં, તમને ખ્યાલ આવી જાય જોઈને કે આ બધું કાર્ટૂન ટાઈપ લાગે છે, એવું નથી, સારું છે બહુ જ. તો બસ કંઈ નહીં, મૂવી સારી રહી. પેકિંગ થઈ ગઈ છે, 1:30 વાગ્યો છે, વધારે થઈ ગયા હશે અત્યારે તો. અને આવતીકાલે સવારે વહેલા ઉઠવાનું છે. ચલો બાય બાય. નોર્મલ વ્લોગ હતો, કંઈ બહુ ખાસ હતું નહીં આજના દિવસમાં, પણ તમને પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને કહેજો વ્લોગ તમને કેવો લાગ્યો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને થેન્ક યુ સો મચ. મારી ચેનલમાં અત્યારે 35,000+ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો તમે બધા લોકોએ જે મને પ્રેમ આપ્યો છે એના માટે થેન્ક યુ સો મચ. અને હું ટ્રાય કરીશ કે હું હર 2 દિવસે એક વ્લોગ નાખું. અત્યારે જે બધા વ્લોગ આવે છે જૂના જૂના આવે છે, કેમ કે સોંગ અત્યારે રિલીઝ થાય એટલે મારે અત્યારે અપલોડ કરવાના હોય, એ વખત હું ના કરી શકું. તો હું ટ્રાય કરીશ કે હું એવરીડેના વ્લોગ નાખું, એટલીસ્ટ 2 દિવસે એક વ્લોગ હું અપલોડ કરું, હું ટ્રાય કરીશ. અને થેન્ક યુ સો મચ બધાને. બાય બાય, ગુડ નાઇટ.